નમસ્કાર વિદ્યાર્થીઓ, આજ આપણે ધોરણ 6 ના સંસ્કૃત વિષયમાં જે બીજું ચેપ્ટર છે આકાશવા પદ્ધતિ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે જાણીએ આકાશવા પદ્ધતિનો અર્થ શું. આકાશવા એટલે આકાશ, પદ્ધતિ એટલે પડે છે. આકાશ એટલે કદી પડતું હશે, પણ ડરેલા વ્યક્તિને ક્યારેક એવો ભ્રમ ઉત્પન્ન થાય કે આકાશ પડે છે. ત્યારે આ પ્રકારનું ચેપ્ટર અહીંયા મૂકવામાં આવ્યું છે. આપણે જોઈએ શું છે. એક સસલું છે કે જે ડરી જાય છે. તમે આ સ્ટોરી આ વાર્તા ગુજરાતીમાં સાંભળી હશે કે એક ઝાડી નીચે બેઠેલું સસલું એના ઉપર પાંદડું પડે છે અને ડરી જાય છે, અને પછી આખું જંગલ માથે લે છે. પછી સિંહ આવે અને પૂછે કે ક્યાં પડે છે આકાશ, ત્યારે જણાવે કે આ જગ્યાએ. ત્યાં જઈને જોવે ભાષાંતર કરાવું છું. તો તમે જયારે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારી પાસે ધર્મનું પાઠ્યપુસ્તક છે, એની નીચે જે જે શબ્દોના જે જે અર્થ હું કહેતો જાઉં છું એ તમારે પેન્સિલથી લખતું જવાનું છે. જયારે તમે એને વાંચો ત્યારે તમને એનો અર્થ ખબર પડે. એકમ એટલે એક, વનમ એટલે જંગલ, અસ્થિ એટલે છે. એક જંગલ છે, તત્ર ત્યાં સસપહ નિવસે, નિવસતિ એટલે વસે છે. સસપહ એટલે સસલું. એક જંગલ છે, તત્ર એટલે ત્યાં, શસક એટલે સસલું, નિવસતિ એટલે વસે છે, ત્યાં એક સસલું વસે છે. ત્યારબાદ સસકહ શયનમ કરોતિ, શસકહ શસકહ એટલે સસલું, શયનમ એટલે સૂતું છે. શયનમ કરોતિ એટલે ત્યાં તમે એક રીતે રહેશો, ગુજરાતી કરશો ત્યારે એ સસલું સૂતું છે એવું થશે. પરણમ પતતિ, પરણમ એટલે પાંદડું, પતતિ એટલે પડે છે, પાંદડું પડે છે એ સમયે. સસકહ ભીતઃ ભવતિ, સસકહ એટલે સસલું, ભીતઃ એટલે ડર, ભવતિ એટલે થાય છે. પણ તમે એ રીતે અર્થ કરશો તો ત્યાં યોગ્ય નહીં લાગે, માટે ગુજરાતી લોકો ત્યારે સસલું ડરી જાય છે. સસકહ ધાવતિ, ધાવન કરવું એટલે દોડવું, સંસ્કૃતમાં ધાવતિ છે એનો અર્થ થાય દોડવું. એટલે કે સસકહ સસલું દોડે છે, એનો ઉપર પાંદડું પડે, સસલું ડરી જાય અને સસલું દોડવા માંડે. જ્યારે રસ્તામાં સુગાર આવે છે ત્યારે રસ્તામાં કોણ આવે છે, સુગાર, સુગાર એટલે શિયાળ. સસકહ વંદિ, સસલું એનો ઉભરાવી કે છે ડરતા ડરતા, શું કે છે, સુગાર ડરાતા એ શિયાળ ભાઈ, ધાવતુ દોડો, શું કામ, તો કે આકાશ પર, આકાશ પડે છે, શિયાળ ઉભરાવી કીધું એ શિયાળ ભાઈ દોડો, આકાશ પડે, શિયાળ ભાઈ વિચાર આવે સસકહ ધાવતિ, સસલું દોડે છે અને શું કામ, અનુધાવતિ, અનુધાવન કરે પાછળ પાછળ, શિયાળ શું કરે છે એની પાછળ પાછળ, કઈ વિચારતો જ નથી. ભલે કીધું કે આકાશ પડે છે એની પાછળ પાછળ દોડે છે. અમે ગુજરાતી ભણતા ને ત્યારે અહીંયા મસ્ત આવતું સસલું છે ને ડોટી ડોટ આવે દરેક પ્રાણીઓ, જેમ કે શિયાળ કઈ કે છે, દટણ આવ્યું પટણ આવ્યું ઊંચે આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખે, ભાગો ને ભાઈ ભાગો, આવું કેતા. હવે કઈ પાંદડું પડે તો એને શું થયું, આકાશ પડે છે, અને એવો વિચાર કરો કે પીઠ મારી ભાંગી ગઈ, અને પછી બધાને કે ભાગો ભાગો, અને આખું જંગલ ચકરાવે ચડે, હજી શિયાળ થયેલું છે, જો વાનર આવ્યું છે, હવે વાનર હોય વાનર એટલે વાનર આવે છે, એટલે આવે છે સસર કહો દે, સસર પાછું ડરતા ડરતા એને કહે છે શું, વાનર ભ્રાતા હોય ધાવતો, વાનર ભ્રાતા હોય ભાઈ, વાનર ભાઈ ધાવતો દોડો, શું કામ, આકાશ પડે, આકાશ પડે છે. તો વાનરો છે ને હે એ ભીતા સસર કહે ધાવતો, ડરેલો સસર કહે એટલે સસલું એ દોડે છે, ભીતા સસર કહે ધાવતો, શુગાર અનુધાવતી, શુગાર એટલે શિયાળ એની પાછળ દોડે છે, વાનર અપી અનુધાવતી, વાનર હોય એટલે વાંદરો, અપી નો અર્થ થાય કોણ, વાનર પણ અનુધાવતી એટલે પાછળ દોડે છે. હવે શું થાય, સિંહ આખા જંગલ ને ચકરાવે ચડાયું, પછી સિંહ આવ્યો, સિંહ આવે છે,
ससुर कहो बलायन गुरुदी सिंह ने ना दांत काई था मटे ससुर से